હાય ફ્રેન્ડ્સ, હું સતીશ ગુરુ અને મારી વાર્તા શોની અંદર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. તમારો આવો જ સપોર્ટ અમારી સાથે છે. અને આજે શરદ પૂનમ હોય અને હરેક ખેલૈયાની અંદર એક નવરાત્રિનો અનેરો આનંદ આજ ઠલવવાનો હોય, એવી જ રીતે આજે નવરાત્રિનો અલ્પ વિરામ આવી રહ્યો છે આ વર્ષનો. તો આપણે જઈ રહ્યા છીએ ઇન્વિટેશનને માન દઈ કોડી સેના દ્વારા આયોજિત 2018 શરદ પૂનમ રાસોત્સવની અંદર, અને જાણીએ ત્યાંના ખેલૈયાની મનની વાત અને ત્યાંના આયોજકો શું કહે છે અને શું કરે છે, જાણીએ એની મનની વાત થોડીક ક્ષણોમાં. થેન્ક યુ સો મચ.
Thank you.
અહીં વિજેતા થયેલા આજે ખેલૈયા મારી હારે છે અને આપણે જુનિયર પ્રિન્સ સાથે વાત કરીએ અને જાણીએ એના મનની વાત. તમારું નામ શું છે? માવજીયા પ્રથમ રફુલભાઈ. અને અત્યારે જે તમે વિનર થયા છો એની ખુશી કેવી છે? એનું મને બહુ જ ખુશી છે. અહીંની હું અહીંયા મારો પ્રિન્સમાં નંબર આવ્યો ત્યારે બધા જજ ને બધા હતા, એ બધાએ મને પ્રોત્સાહન આપ્યું અને નંબર આપ્યો છે. અને આ ગરબીની અંદર કેટલા ટાઈમથી તમે આવો છો? હું છેલ્લા 2 વર્ષથી અહીંયા આવું છું અને મારો દર વર્ષે નંબર આવે છે. આ વર્ષે પ્રિન્સ થયો એટલે બહુ ખુશી થાય છે ને. રમવાનો માહોલ કેવો છે અહીંયા? બીજા ખેલાડીઓનો માહોલ કેવો? અહીંયા ફૂલ ભીડ હોય છે અને અહીંયા કોમ્પિટિશનમાં પણ ફૂલ વધારે જણા હોય છે, હરીફાઈ હોય છે અને આમાં આટલી હરીફાઈમાં મારો નંબર આવ્યો એટલે મને બહુ સારું લાગ્યું. હર એક સ્પર્ધા હોય છે એનો એક મેન પાયો હોય છે કે જેના જજ નિર્ણાયક કહેવાય છે. આપણા અહીંયા જે કોડી સેના દ્વારા આયોજિત શરદ પૂનમ રાસ મહોત્સવ હતો એના નિર્ણાયક સાથે વાત કરી અને જાણીએ એના મનની વાત. મેડમ તમારું નામ જાણી શકું? મારું નામ ચાંદની પંડ્યા છે. અમે અહીંયા છેલ્લા 3 વર્ષથી જ્યારથી ચાલુ થયું છે કોડી સેનાનું ત્યારથી અહીંયા આવીએ છીએ. પણ એટલું ખૂબ જ સુંદર આયોજન હોય છે, બધા ખેલાયો એટલું સરસ રમી રહ્યા છે ને એનું બધું મેનેજમેન્ટ બી એટલું સરસ હોય છે કે અમને અહીંયા આવીને અહીંયા મેનેજ અમારે જજિંગ કરવું હોય તો અમને બહુ ઇઝી રહે છે. બધા મેમ્બર્સ બી એટલું બધું સરસ રીતે ગોઠવણ હોય છે, બધા પ્લેયર્સને ગોઠવવાનું બધી રીતે ખૂબ જ સરસ આયોજન હોય છે. અને આ વખતે જે આ લોકોએ આયોજન કર્યું હતું એકદમ સરસ હતું, કારણ કે આ વખતે જે લોકોએ ટ્રોફી આ લોકો માટે બનાવી છે પ્રિન્સેસને પ્રિન્સ માટે એ અલગ જ છે, જે ક્યાંય મેં હજી સુધી નથી જોઈ. એક પણ આટલા અમે જજીસમાં જઈએ છીએ પણ મેં નથી જોઈ કે આવી ટ્રોફી કોઈએ બનાવી હોય. આ લોકોએ આ વખતે કોડી સેનાના જે બધા અગ્રણીઓ જે બહુ મસ્ત રીતે એકદમ સરસ રીતે બધી ટ્રોફીઓ, આ બોયઝની ટ્રોફી છે, બોયઝનું છે, એકદમ સરસ છે. એટલે આ વસ્તુ મેં ફર્સ્ટ ટાઈમ જોઈ. આખા 2018માં અમે જે ઘણી જગ્યાએ જઈએ છીએ પણ આ ટ્રોફી હતી અહીંયા જ જોઈ મેં. ખૂબ જ સરસ. આ ટ્રોફીનો હિસાબે ખેલાડીઓની અંદર ઉત્સાહ વધી જતો હોય છે આઈ થિંક, એવું જ લાગે છે મને. કારણ કે એટલું સરસ રીતે બધું ગોઠવેલું હતું, એટલું સરસ બધું મેનેજમેન્ટ હતું અને અમે અહીંયા જજીસ અમે દર વખતે એમ થાય કે અમે અહીંયા આવીને અહીંયા એટલું બધું એન્જોય કરીએ છીએ ને કે ખૂબ જ અમને મજા આવે છે અહીંયા. અને 2018નો જે શરદ પૂનમ રાસોત્સવ હતો તો એની અંદર ખેલૈયાની અંદર કેવી હરીફાઈ હતી ને તમને એમાં કેવું કપરું? ખૂબ જ બધાનું ડ્રેસિંગ વાઇઝ, પ્લેઇંગ વાઇઝ, વધારે તો પ્લેઇંગ વાઇઝ અને ડ્રેસિંગ બી બહુ જ સુંદર હતું. અને અમુક ગર્લ્સે એટલી સરસ રીતે ડ્રેસિંગ કર્યું હતું નાની જુનિયરમાં, કિડ્સમાં, જુનિયર કિડ્સ, સિનિયર કિડ્સ અને યંગરમાં. ખૂબ ટફ, એકદમ ટફ ડિસિઝન લેવાનું હતું મારે પણ એકદમ સરસ રીતે પ્લેઇંગ હતું બધાનું જ.
મેડમ, તમારો અનુભવ કેવો રહ્યો છે આજના દિવસ માટે? મારું નામ પલ્લવી મલકાન છે અને હું પણ અહીંયા 3 વર્ષથી કન્ટિન્યુ જજ તરીકે આવું છું. અને અહીંયા આજના દિવસે જે અહીંનો શરદ પૂનમનો જે આ લોકોનો પ્રોગ્રામ હતો બહુ સરસ રહ્યો અને આ લોકોનું આયોજન પણ બહુ સુંદર હતું. અને એટલે સ્પેશિયલી આજે જે આ લોકોને જે ખેલૈયાઓને જે પણ પ્રાઇઝ મળ્યા છે ગિફ્ટ, એ પણ કંઈક એકદમ ડિફરન્ટ છે કે જે અમને લોકોને પણ એમ કે મોહક લાગતા હતા એમ કે વાહ બહુ સરસ છે. અને એના લીધે ખેલૈયાઓ પણ એટલા બધા આનંદિત છે. એટલે હું એમ કહું છું કે અમે લોકો આજે અહીં આવ્યા એટલે એના માટે ખૂબ ખૂબ અહીંના આયોજકોનો અને અહીંયા કમિટી મેમ્બરોનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. અને અમારે એવી છે, અમે દર વર્ષે અમે આવીએ અને આવું સુંદર આયોજન માણીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેડમ. મિત્રો, હવે આપણે આની સાથોસાથ હવે જે અહીં પ્રિન્સ ને પ્રિન્સેસ બન્યા છે એની પણ મુલાકાત લઈએ અને જાણીએ એના મનની વાત. તમારું નામ જાણી શકું છું? મારું નામ રોડિયા ઉર્વશી છે. અને અત્યારે પહેલાં તો કેવી ફીલ થાય છે? તમે જે આજ ધાર્યું આમ નક્કી કરીને જ આવ્યા હતા કે આજે પ્રિન્સેસ બનીને જ જવું? હા, હું આજે નક્કી કરીને જ આવી હતી કે પ્રિન્સેસ બનીને જ આવીશ. મને બહુ જ મજા આવે છે. અને કેવી હરીફાઈ કેવી હતી? બહુ જ ટફ હતી. અહીંયા બધાના ડ્રેસીસ ને પ્લેઇંગ ને બધા બહુ સરસ હતા. અને અહીંયા આવ્યા પછી ઘરે જે નક્કી કરીને આવ્યા હતા અને અહીંયા આવ્યા પછી અહીંયાનો માહોલ જોયો પછી શું વિચાર આવ્યો હતો? પછી એમ વિચારાયું કે થોડુંક ટફ છે એટલે મુશ્કેલી પડશે પ્રિન્સેસ બનવામાં, પણ બની. અને અહીંયાના આયોજન વિશે શું કહેવાનું છે? આયોજન બહુ સરસ છે. એનું ટ્રોફી પણ બહુ મસ્ત છે, પ્લે બહુ મસ્ત છે. થેન્ક યુ સો મચ. હવે તમે સમજી જ ગયા છે, પ્રિન્સ પાસે જઈએ. તમારું નામ જાણી શકો? નિલેશ વેજે. નિલેશ વેજે. ઓકે. અને તમે અત્યારે કેવું ફીલ થાય? તો બહુ જ થાય છે ફીલ. અને તમે ટાર્ગેટ કરીને આવ્યા હતા કે આજે તમે 4 વર્ષ પહેલા હોલા 4 મહિના પહેલા જ ટાર્ગેટ કરી લીધો કે કિંગ બનીને આવું છે? એવું છે. અને અત્યારે અહીંયા આવ્યા પછીનો આ જે 2018નો રાસ્તો હતો એના વિશેનો શું તમારું કહેવાનું છે? બહુ સારું હતું આયોજન વિશે શું? આયોજન બહુ સારું હતું. અને તમારી હરીફાઈ જે હતી એના અંદાજે તમારે શું કહેવાનું છે? હરીફાઈ તો બહુ હતી આજે. જરાક મુશ્કેલી પડતું હતું તો એ જરાક ખેંચી લીધું પછી. અને રમવાનો જે માહોલ હતો ને જે અંદરની ખુશી હતી એ થોડી જણાવો. આજ બહુ જ ખુશી હતી. નવરાત્રિનો થાક બધો આજે આજે ઉતારી. થેન્ક યુ સો મચ. મિત્રો, હરેક ખેલૈયાની મનની વાત જાણી છે. હજી તો આપણે ઘણું જાણવાનું છે, ઘણું જોવાનું છે. મિત્રો, શરદ પૂનમ એટલે કે નવરાત્રિના 9 દિવસ ઝૂમ્યા પછી ખેલૈયા માટેનો અત્યારનો જે ક્રેઝ છે એના પ્રમાણે કહું છું કે ખેલૈયા માટે છેલ્લે થાક ઉતારવા માટે અથવા તો ફૂલ છેલ્લા દિવસ જે ઝૂમવા માટે એટલે કે શરદ પૂનમનો ઉજવણી થાય છે. અને આજે આપણને જે કોળી સેના દ્વારા આયોજિત 2018 રાસ્તોત્સવમાં બોલાવેલા છે તો આપણે એના પ્રમુખ સાથે વાત કરીએ અને જાણીએ એના મનની વાત. સર, તમારું નામ શું છે? મનોજાર મકવાણા, પોરબંદર જિલ્લા કોળી સેના પ્રમુખ. અને સાહેબ, આ જે તમે ગરબી કરો છો શરદ પૂનમની, એ છેલ્લા કેટલા વર્ષથી કરો છો? અમે છેલ્લા 3 વર્ષથી કરીએ છીએ. અને એની અંદર કેવી રીતેનું આયોજન કરો છો અને કઈ રીતે તમારું મિત્ર મંડળ મહેનત કરે છે? અમારે પોરબંદર જિલ્લા સેના કોળી સેનાની જે કારોબારી છે એના તમામ મેમ્બર નિમંત્રણથી માંડી અને આયોજન સુધી સંપૂર્ણ સાથ સહકાર આપે છે અને આયોજનમાં પૂરેપૂરી મદદ કરે છે અમને. અને છેલ્લા કેટલા દિવસથી આની પાછળ મહેનત થતી હોય છે? અમે છેલ્લા 30 દિવસથી સતત મહેનત કરીએ છીએ. નિમંત્રણથી માંડી અને ગ્રાઉન્ડ આયોજન સુધીની તમામ જવાબદારી અમારા કોળી સેનાના કારોબારી મેમ્બર ઉઠાવે છે. અને ત્યારબાદ જે કાર્યક્રમની શરૂઆત થાય છે, જે તમે બધાને કાર્ડ આપી દો છો, બધા ઇન્વાઇટ કરો છો, ત્યારબાદ અહીંનો માહોલ કેવો હોય છે? અહીંનો માહોલ એવો હોય છે કે અમારા કોળી સમાજ પોરબંદર જિલ્લાના તમામ વ્યક્તિઓને ફૂલ સાથ સહકાર મળે છે, સાથે સાથે અહીંના તમામ આગેવાનો પણ સાથ સહકાર મળે છે. અને અહીં પોરબંદર જિલ્લાના તમામ કોળી સમાજના કોઈ પણ જાતના રાગદોષ વગર અમને પૂરેપૂરી મદદ કરે છે. અને જે આ સમાજના જે છોકરા છોકરીઓ છે એની અંદર ઉત્સાહ કેવો મળે છે, જે રમવા માટે જે ખેલૈયાઓની અંદર જુસ્સો કેવો જોવા મળે? અમે આયોજન જ્યારે કર્યું ત્યારે અમે એવું વિચાર્યું હતું કે કોળી સેના દ્વારા અથવા કોળી સમાજ દ્વારા કોઈ પણ નવરાત્રિના આયોજન થતા નથી એવું વિચારી અને અમે કોળી સમાજ અને કોળી સમાજના યુવાનો ખેલૈયાઓ રમી શકે એવું આયોજન અમે કરીએ છીએ. ખેલાની અંદર જુસ્સો કેવો હતો એના માટે કહીએ અને સ્ટેજ માટે તમે ઘણા બધા ઇનામો લઈ આવો છો, જે હરોળ બનાવો છો, એના વિશે શું કહેવાનું? અમે ખેલાવાને પૂરેપૂરા પ્રોત્સાહિત કરવા માટે ઇનામ અમે જાતે લઈ આવીએ છીએ અને ખેલાવામાં ઉત્સાહ વધે એવા તમામ પ્રયત્નો કરીએ છીએ અને ખેલૈયાઓ પણ પોતાના તમામ ઉત્સાહથી રમે છે. અને જે
આયોજન બાદ જે સમાજ માટેને જે પ્રતિ પડકાર કહેવાય છે કેવો મળે છે, તમને સપોર્ટ કેવો મળે છે સમાજનો? પોરબંદર જિલ્લાના તમામ કોળી સમાજ તરફથી અમને પૂરો સપોર્ટ સાથ સહકાર મળે છે અને અમને પૂરેપૂરી માન સન્માન આપે છે. અને દર્શક મિત્રો માટે શું મેસેજ આપવા માગો છો? એટલો મેસેજ આપવા માંગે કે પોરબંદર જિલ્લામાં જે સમસ્ત કોળી સમાજ જુદી જુદી પેટાકનાથી વેચાયેલો છે, તે સમાજ એક થઈ અને કોળી સેના બેનર ઉપર અહીંયા ગ્રાઉન્ડમાં રમે અને એક થઈને રહી, એટલું જ અમારું કહેવાનું છે. ઓકે, અને આ સમાજની માટે તમે શું મેસેજ મૂકવા માગો છો કે એકતાની સાથે તમે હરેક લોકો ભેગા થઈને હરેક પ્રસંગ મનાવો એવી રીતે? અમે એવું ઈચ્છીએ છીએ કે તમામ કોળી સમાજ છે એ સાથે રહી અને તમામ પ્રસંગ ઉજવે એવો અમે મેસેજ પાઠવવા માગીએ છીએ અને એ તમામ કોળી સેના દ્વારા મેસેજ પાઠવવા માગીએ છીએ. ઓકે, અને છેલ્લે અમારી ટીમ અને અમારા વિશે શું કહેવા માગો છો? તમારી ટીમ અમારા આમંત્રણ જે માન આપી અને અહીં પધારેલ છે તે બદલ અમે કોળીસના તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અભિનંદન કરીએ છીએ. મિત્રો, આજે આપણે એક કોળીસેના દ્વારા આયોજિત નવરાત્રિની મુલાકાત લીધી અને અહીંયાનો માહોલ એક એકતાને જળવાઈ રાખે અને એક શાંતિથી એક કાર્યક્રમ એક પ્રસંગ પૂરો થાય અને એવી રીતના અહીં કાર્યક્રમ સમાપ્તિ થઈ છે શાંતિથી. ત્યારબાદ અહીં હજી સ્વચ્છતા છે અને શાંતિથી આ કાર્યક્રમની ઉજવણી થાય છે. ચાલો રમીએ રાસ. અને એમ કહેવાય કે નવરાત્રિનો આજે જે થનગણ્યા ખેલ્યા નવરાત્રિનો પૂરેપૂરો આનંદ લીધો, પૂરેપૂરો જે નવરાત્રિની સાથોસાથ આપણે હરેક નવરાત્રિની મુલાકાત લીધી, એમ આજે પૂર્ણ વિરામ કહેવાય, અલ્પ વિરામ કહેવાય એવી શરદ પૂનમની રાત હતી. અને આજે આપણે કોળી સેના દ્વારા આયોજિત જે શરદ પૂનમ રાસોત્સવ હતો 2018 એની મુલાકાત લીધી. અહીંયા ઘણી એન્જોયમેન્ટની સાથે ઘણું શીખા, આ સમાજની થોડી જાણકારી લીધી અને આજે આપણે આ નવરાત્રિનો અલ્પ વિરામ અને મારી વાર્તાની ટીમ સાથે અમે કરેલો જે કોળી સેના સાથે, અને તેનો પણ એક મેસેજ સારો છે કે હરેક સમાજ એક થઈને રહે અને એમના સમાજની અંદર એકતા જળવાઈ રહે એનું એક પ્રતીક આપવા માટે અને ઉજવણી ખાલી શરદ પૂનમના દિવસે કરવામાં આવે છે. નાઈનો આયોજનની સાથે અહીં જે ખેલૈયાનો જુસ્સો અને જે મેડલ ટ્રોફી આપણે ઘણી વસ્તુ જોઈ કે ડિફરન્ટ ટાઈપ હતું અને જાણવાની ઘણી મજા આવી. બસ આવી જ રીતના મારી વાર્તા હરેક વસ્તુ તમારા સુધી લઈ આવશે, પણ એના માટે ફક્ત તમારે એટલું જ કરવું પડશે, અમારા વિડીયોને જોવા પડશે, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઓલ અવર વિડીયોઝ. એન્ડ જો તમે પણ કંઈ અલગ રીતે કોઈ ડિફરન્ટ ટાઈપ ઓફ ફેસ્ટિવલ, તમે કોઈ પણ પ્રકારે અલગ કોઈ તહેવાર ઉજવતા હોય અથવા તો તમારા અંદર કોઈ એવી વાત છે કે તમે અમારી સાથે શેર કરવા માંગતા હોય તો જરૂર અમારા હરેક સોશિયલ મીડિયા પર અમે અવેલેબલ છીએ, તો અમારો કોન્ટેક્ટ કરો અને તમારા મનની વાત અમે લઈ આવશું મારી વાર્તા દ્વારા હરેક દર્શકોની માટે. થેન્ક યુ સો મચ. તમારો આવો સપોર્ટ અમારી સાથે રાખજો. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો મચ.